નથી ગયા, તમે માત્ર મનોરંજન કાર્યક્રમ જ જાઓ છો. ચાલો ભાઈ નવરા બેઠા છીએ તો ચાલો જઈએ, નકામાં અહીંયા આગળ આપણા ઘરની ખુરશીઓ ભાગવી એના કરતાં છો ને પાર્કિંગ ભાગતી, આપણા ઘરના પંખા બળ્યા કરતાં છો ને બિલ એને જ આવતું. ઘણા તો એવી રીતે આવે છે, ઘણાને તો છોકરાને છોકરાને બહુ ધકાટીને કાઢતા રહી આવે છે કે જાઓ કચરો વચમાં સાફ થાય બે કલાક શાંતિ, એટલે આવે છે. અમારી ઇન્ડિયાની વાત કરું છું, તમારી નહીં, એ ડોહળા પડ્યા જ હોય છે, જતા જ નથી, ધકાટીને કાઢેક જાઓ. અગર તો ડોહળા બજારે જાય ક્યાં, અત્યારે આ ઉંમરે હવે આમ તો ઘણું સિનેમા જોવાનું મન થાય પણ પહેલાં વાળ ધોળા થઈ ગયા છે, લોકો આંગળીઓ કરે છે, કંઈ ક્યાં આવીને બેઠો આડો, એટલે જખ મારીને બેહવું પડે છે. શું કરે, બાકી ખરેખર જ્ઞાન લેવા ગયા જ નથી. જ્ઞાન લેવા જાઓ, કોઈ ચીજ લેવા જાઓ, કોઈ પણ ચીજ લેવા જાઓ તો કંઈક કંઈક સાધન લઈ જવું પડે. તમે ઘઉં લેવા જાઓ ને બજારમાં તો પણ ઘઉંનો વેપારી તાર સમજી જાય, તમે હાથ લાવતા જાઓ કોથરો લીધા વગર તો વેપારી સમજી જાય કે આ ભાઈ ભાવ પૂછવા આવ્યા છે, આ ઘઉં લઈ જાય આવ્યા નથી, કાંક આયા છે ખાલી હાથે, ક્યાં ઘઉં લઈ જવાના છે, ખિસ્સામાં કંઈ પાંચ પણ ઘઉં આવવાના છે. એટલે તમે બધી દુકાને પૂછતા પૂછતા એ વેપારી પાસે જાઓ, હોશિયાર વેપારી હોય, સમજી જાય તરત ગાંધી ભાઈ કોથળો નથી એટલે આ ઘી નથી લેવા, આ ઘઉં લેવાનું નથી, ભાવ પૂછવા આવ્યો છે. એટલે ત્યાંથી પૂછો શું ભાવ છે ઘઉંનો, એટલે બજારમાં 40 રૂપિયા મણના ચાલતા હોય તો 38 કે 38 ભાવ ચાલે છે, 38 કાલે જાણે છે ક્યાં લઈ જવાનો છે, તો કે બહુ સારું, હવે બધી જગ્યાએ 40 ભાવ પૂછ્યા ને અહીં 38 કે, એટલે એને તેમ લાગે ને કારણ કે વેપારી પ્રમાણિક છે, બહુ સારો માણસ છે, એને સારો ભાવ કર્યો, વ્યાજબી ભાવ કર્યો, એને વિશ્વાસ પડી ગયો. અઠવાડિયા પછી કોથરો લઈને આવે એટલે પેલો વેપારી એમ છે કે આજે લઈને જ જવાનો, આ કા કોથરો લઈને આવ્યો છે, આજે તો લઈને જ જવાનો છે. એટલે પછી શું ભાવ છે કે 42 કે કેમ તેદાર તો 38 કહેતા હતા. અરે ભાઈ પેલો ખંધુ હસીને કે શું કરીએ, એ માલ તો વિચારી ગયો, આ તો નવો માલ આવ્યો છે, નતર ભાવ ભાવ જરા ચડી ગયા છે, હવે તમને વિશ્વાસ પડી ગયો છે, લેતા જાઓ 4 રૂપિયા મૂડીને જાય ઉપરથી. વેપારી તર સમજી જાય કે કોથરો લીધા વગર આવ્યો છે, એ નથી લઈને જવાનો. એક આમ તો નાનો છોકરો દહીં લેવા મોકલો તોય પેલી ગોંચણ કહે કે તું દહીં શામાં લઈ જઈશ, જા તારી બાંધ કરતા પેલી મોકલે, ગોદામ લઈ જઈશ દહીં, કશું પાત્ર જોઈએ અને તે પાત્ર પણ શુદ્ધ જોઈએ, કલઈ કરેલું જોઈએ, પાછું કલઈ કરેલું પાત્ર જોઈએ, એમ ગમે તેમ પાત્ર ના ચાલે, નહીં તો ખટાઈ જાય, દહીં ફાટી જાય. જા શુદ્ધ પાત્ર લે, દહીં લેવું હોય તો પણ પાત્ર લઈને જવું પડે છે, તે શુદ્ધ પાત્ર લઈને જવું પડે છે. તમે સિંહણનું દૂધ લેવું હોય ને તો સોનાના પાત્રમાં લેવાય, ચપણી એમ લોટ ફૂટી જાય, ચપણી ફૂટી જાય. તો જ્યારે કોઈ વસ્તુ લેવા જાઓ તમારે પાત્ર જોઈએ, તો તમે જ્ઞાન લેવા જાઓ છો તો ખાલી હાથે જાઓ છો, તમે કંઈ પાત્ર તો લાવ્યા નથી તમારી પાસે, તમે શ્યામો લઈ જશો, જ્ઞાન લઈ શ્યામો જશો. જ્ઞાન લઈ જવા માટે કોઈ પાત્ર છે તમારી પાસે? તો જ્ઞાન શ્યામો લેવાય, જેમ સિંહણનું દૂધ સોનાના પાત્રમાં ટકે એમ જ્ઞાન શ્યામો ટકે. જ્ઞાનનું પાત્ર એક જ છે, જ્ઞાન જો લેવું હોય તો વૈરાગ્યશીલ હૃદય હોય તેમ જ ટકે, બીજે ક્યાંય ટકે નહીં. વૈરાગ્યશીલ હૃદય નહીં હોય તો તમારા ડોલરની પૈસાની કિંમત નથી, તમારા ભૌતિક સુખોની કોડીની કિંમત નથી. જો વૈરાગ્યશીલ હૃદય નહીં હોય અને માત્ર તમે મનોરંજન કાર્યક્રમ જોવા ગયા છો, અગર તો તું બગતા એમ સુનતા હોય, તમારા કાન પવિત્ર હોય, અમારા કાન પવિત્ર હોય, તમારા મુખ પવિત્ર હોવા એ કરવા જશો, તમને જ્ઞાન નહીં જડે, આખી જિંદગી તમારા જોડાણ તળિયા રહી જશે તો જ્ઞાન નહીં મળે. જ્ઞાન ટકે હંમેશા વૈરાગ્યશીલ હૃદયમાં, એ જ એનું પાત્ર છે. જ્ઞાન ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાય, કરોડો ઉપાય કરો, જ્ઞાન કદર ટકે નહીં. તમે જ્ઞાન લેવા કદાચ બી ગયા જ નથી, બિલકુલ ઠીક છે. અડધો કલાક મોડા જઈશું તો શું, અમે દદડી પડશે થોડુંક જ્યાં, તો હું દદડી પડતું અને વહેલા અડધો કલાક ઉઠી જશે, છું હું એટલું દદડી પડે, જેટલું મળ્યું એટલું સાચું, એમ નહીં આવે, એમ જ્ઞાન કદાપી નહીં આવે, એની તકેદારી નથી. છોકરો માધો ને ડાક્ટરે કહ્યું કે 8 ના 8 ટકોર આવી જજો ને, ઇન્જેક્શન આપીને એને બીજા કરી દઈ તો તમે 7.5 જઈને બેસી જાઓ છો. જ્ઞાન લેવા ગયા જ નથી, ખરી વાત એ છે. જ્ઞાન સિવાય અને જ્યાં સુધી જ્ઞાનાગ્નિ પ્રગટ નહીં થાય ત્યાં સુધી આ સંચિત કર્મ બળીને સાફ થવાના નથી, કદાપી નહીં થાય. જ્ઞાન કોને કહેવાય? પોતાના સ્વરૂપને જાણી લેવું છે. હું કોણ છું એ તમે જાણી લો, બધા સંચિત કર્મ સાફ, એક દાડે એક સપાટે, એટલું બધું રૂ પણ ભળગી ગયું, બસ એક મિનિટમાં હળગી, એક મિનિટમાં તમામ સંચિત કર્મ બળીને સાફ થઈ જાય. એક માણસ રાત્રે સુઈ ગયો, 12 વાગ્યા સુધી તેની પત્ની જોડે વાતો કરતો હતો, દિવસ ટકી 12 વાગ્યાને ઊંઘાઈ ગઈ, 12 વાગ્યાને ઊંઘાઈને તરત સ્વપ્ન શરૂ થયું. એની અંદર એણે એક માણસનું ખૂન કરી નાખ્યું, એક માણસનું ખૂન કરી નાખ્યું, 3 વર્ષ કેસ ચાલ્યો, 3 વર્ષ રાતે 12 ના હાડાબાની વચમાં. હા પછી એ ભૂલ ના થાય, કારણ કે સ્વપ્નાવસ્થાનું ઘડિયાળ જુદું છે, જાગૃત અવસ્થાનું ઘડિયાળ જુદું છે, સુષુપ્તિ અવસ્થાનું ઘડિયાળ જુદું છે, અને પરમાત્મા તો ઘડિયાળ રાખતા જ નથી, બિકોઝ ઇટ ઇઝ ઓલવેઝ પ્રેઝન્ટ ટેન્સ. ઇટર્નિટીમાં તો પ્રેઝન્ટ ટેન્સ જ છે, એમાં ભૂતકાળ પણ નથી, એમાં ભવિષ્યકાળ નથી.
इटर्निटी इज ऑलवेज इन द प्रेजेंट टेंस. परमात्मा हमेशा प्रेजेंट टेंस में है, भूतकाल के भविष्य काल में नहीं. तो स्वप्नावस्था नु घड़िया जुदू है. तो आ मानस ने स्वप्न आयु, स्वप्न आयानी अंदर एने स्वप्न एवं आयु जाने के एक मानस खून कर नाख्यू. त्रण वर्ष केस चालियो, त्रण वर्ष केस चालियो. पछी एने सजा थई 20 वर्ष की सखत जेल की सजा थी. 20 वर्ष की सखत जेल, सखत जेल एटले पेलो कोयडाले मारे ने एवो मारे एवो मारे लोही लोहाण करी नाखे. अने पेलो ओ बापा रे राड्यो पाड़े. 7 वर्ष सजा भोगवी, अने 7 वर्ष उधी बार ने हाड़ा बानी वच में. पण हा, तमे एटलू ध्यान राखजो भूल ना थाय. 7 वर्ष की सजा भोगवी. एक दाड़ो एने जेलरे एवा जोर थी मारवा वाणी एवा फटका लोही लोहाण करीने एवो मारे राड पाड़ी गयो. ओ बापा रे करीने जागी गयो. जागी गयो बहरी के शू थयू शू थयू शू थयू શું શું થયું તું જો. મારો બૈડો તો લોહી લોહાણ થઈ ગયો છે. એની બૈડી બૈડી આ ના ભાઈ, તમારો બૈડો તો સલે પાડશે ખાસો હશે. બે ગાદલો પાથરીને હુતા છો, બે ગાદલો ઓળીને હુતા છો, યુનિફોર્મની ગાદીમાં ડંડલો પીલો હુતા છો. તમને કશું બૈડે થયું છે? પેલો ફોનમાં આવી ગયો કે હા વાત કરી છો. હા મારું બેટું કે શું થયું તમને? કે શું થયું શું? અરે મેં તો સ્વપ્ન આવ્યું અને 3 વર્ષ તો મારો કેસ ચાલ્યો. મેં ફોન કર્યો કે શું વાત કરો 3 વર્ષ? અરે અત્યારે ઘડિયાળમાં તો હજુ હાડા બાર થાય છે, ઘડિયાળમાં તો હાડા બાર થાય છે. તમે એટલું આમ 3 વર્ષ જ્યાં જેલમાં? અરે કે 3 વર્ષ શું? 7 વર્ષ માર ખાતો, 7 વર્ષ સુધી માર ખાતો. પણ 7 વર્ષ સુધી માર ખાતો જાગી ગયો તો બાકીના 13 વર્ષની સજા કોણ ભોગવે? દેટ સંચિત કોણ ભોગવે? ભોગવવાનું રહ્યું નહીં સાફ. 13 વર્ષના સંચિત કર્મ સાફ થઈ ગયા એક સેકન્ડમાં. ધ મોમેન્ટ યુ કેમ ટુ નો વોટ ઇઝ, જે મિનિટ એને ખબર પડી કે હું કોણ છું, જે મિનિટ એને ખબર પડી ગઈ હું ખૂની નથી, હું મગનભાઈ છું. ધ મોમેન્ટ યુ કેમ ટુ નો ઓફ હિઝ ઓન રિયલાઇઝેશન, હી રિયલાઇઝ હિમસેલ્ફ વોટ આઈ એમ, રિયલી આઈ એમ વોટ આઈ એમ. બસ જે મિનિટ એને ખબર પડી ગઈ હું કોણ છું, એ મિનિટ એને તમામ સંચિત કર્મ સાફ. એના 13 વર્ષની જેલ માફ. પછી જેલર પકડવા ના આવે, હેડ પાછો કેમ નાસી આવ્યો અહીંયા આગળ જેલમાંથી? આવ્યો કોઈ પકડવા? એ જેલર આવ્યો ખરો? હતો જ નહીં, માત્ર સ્વપ્ન. તો આ એક મોટું સ્વપ્ન જ છે. જેવું પેલું નાનું સ્વપ્ન છે એવું આ મોટું સ્વપ્ન છે. 13 વર્ષની સજા માફ થઈ નહીં, કદાચ 1300 વર્ષની સજા થઈ હોત ને તો પણ માફ, તો પણ માફ થઈ જાત. જ્ઞાન થતાની સાથે વન્સ યુ નો યોર સેલ્ફ વોટ યુ આર, યુ આઈ એમ નોટ અ ખૂની, આઈ એમ મગનભાઈ, દેટ્સ ઓલ. એવી રીતે આઈ એમ નોટ મગનભાઈ, આઈ એમ સચ્ચિદાનંદ. મારો પોતાનું અસલ સ્વરૂપ તો સચ્ચિદાનંદ છે. એ જે મિનિટે ખબર પડી જાય એ મિનિટે તમારા અનેક જન્મના બધા સંચિત કર્મો સાફ થઈ જાય. એ જ મિનિટે ફક્ત યુ હેવ ટુ રિયલાઇઝ વોટ યુ આર ઓરિજિનલી. Really, what is your reality? Really, what you are? This is unreal. Your form is unreal. You are really not Magan Bhai. You are really not the husband of a particular wife. You are really not the son of a particular man. Bas, ye samjhan aavi javi, enu naam gnyan agni. Ye samjhan aavi javi, aam to modo to badha bola chhe. Modo bolvu nahi, anubhuti thi. Anubhuti thi samjhan ma aavi jaye, je minute. Anubhuti ma aavi jaye. Ke really, I am not what I am. વોટ આઈ એપિયર ટુ બી, વોટ આઈ એમ કોલ્ડ ટુ બી. બસ જે મિનિટે સમજ પડી જાય એ મિનિટે તમારા સ્વરૂપને જાણી લીધો, તમારા સંચિત કર્મ બધા જ તમારા સાફ થઈ ગયા. ફક્ત તમને એક વિસ્મૃતિ થઈ ગઈ છે, હું કોણ છું એની વિસ્મૃતિ થઈ ગઈ છે. એની સ્મૃતિ જ થવાની જરૂર છે, બીજું કંઈ એક્શનની જરૂર નથી. જ્ઞાન યોગમાં કર્મ નથી, ક્રિયા નથી. ઓનલી ટુ નો ઇઝ સફિશિયન્ટ, નો એક્શન. ક્રિયામાં કર્મમાં કર્મયોગમાં એક્શન છે, ભક્તિયોગમાં પણ એક્શન છે. યુ હેવ ટુ સર્વ ગોડ. ભક્તિયોગમાં તમે ને તમારો ભગવાન એમાં દ્વૈત છે, જ્યારે જ્ઞાન યોગમાં તો અદ્વૈત છે. યુ હેવ નોટ ટુ ડુ એનીથિંગ, યુ સિમ્પલી હેવ ટુ નો, દેટ્સ ઓલ. નો ક્રિયા, કંઈ કરવાની જરૂર નથી. એક પ્રસિદ્ધ દાખલો વેદાંતમાં આપેલો છે. એક સિંહણ હતી, પ્રેગ્નન્ટ હતી, બચ્ચું જન્મવાની તૈયારી હતી. એવામાં એક નદીના કિનારે ઊભી ઊભી પાણી પીતી હતી અને ભડાકો થયો. ભડાકો થયો સાહેબ, પેલી ભડકી ભડકી દે, મારી છલાંગ સામે નદી કિનારે પડવા. અને છલાંગ મારતા જ વચમાં બચ્ચાનો જન્મ થઈ ગયો અને બચ્ચું પડ્યું નદીમાં અને પેલી સામી ભેખડે પડીને ફસડીને મરી ગઈ. ત્યાં થઈને ભરવાડનો જે ભરવાડ હતો, જે ઘેટાનો માલિક, એ ત્યાંથી નીકળ્યો અને જોયું કે સિંહનું બચ્ચું પડી ગયું. તરત એને ઉપાડી લીધું, ઉપાડી લઈને એને બચાવી લીધું અને ઘેટાના ટોળા ભેગું એને ઉછેર્યું. હવે ઘેટાના ટોળા ભેગ, જે ટોળામાં છો એ ટોળાની પાસે આવડી જાય. એને અધ્યાસ થઈ ગયો, ઘેટાનો અધ્યાસ થઈ ગયો. સિંહનો બચ્ચો હતો છતાં એના મગજમાં એક અધ્યાસ. અધ્યાસ એટલે, એ વેદાંતનો ટેકનિકલ શબ્દ છે, અધ્યાસ એટલે જે ખરેખર મારું સ્વરૂપ નથી એને હું મારું ખરોખર સ્વરૂપ માનું, એનું નામ અધ્યાસ.
અધ્યાસ એટલે પોતાના સ્વરૂપની અસલ સ્વરૂપની વિસ્મૃતિ અને ખોટા સ્વરૂપને માની લેવું એનું નામ અધ્યાસ કહેવાય. આ સિંહના બચ્ચાને અધ્યાસ થઈ ગયો, હું ઘેટું છું ઘેટું છું ઘેટું છું ઘેટું છું. ઘેટા ભેગું જ ફરે, ઘેટાની પાસે આવડી ગઈ પછી આવડી જાય. તમે જે તમે અગર અમેરિકામાં છોકરું જન્મ્યું અને અંગ્રેજી ભણવા માટે એને કે આપણે અમારા ઇન્ડિયનના બધા અમારા દાદાઓ છે ને એમને બધા નવે લાગે કે મારો છોકરો છોકરાનો છોકરો અંગ્રેજી બોલતા શીખી ગયો. હવે એમાં કંઈ મોટી ધાડ નથી મારી, એ ગુજરાતી બોલતા એમ શીખી ગયો તો બે વાર નહોતો ને. નિશાળમાં નહોતો કયો તો એ વ્યાકરણ નહીં ભણેલો હું, નિશાળમાં નહોતો કયો છતાં બે વર્ષે હું બોલતો હતો સારામાં સારું ગુજરાતી બોલતો હતો. મારે ખાવું છે મારે નાહવું છે મારે પીવું છે બધું મને ગુજરાતી આવડી ગયું. જાપાનમાં છોકરા જાપાનીઝ આવડી જાય એમાં કંઈ દાઢ મારવાનું નથી, એટલી મોટી હોશિયારી નથી કે અંગ્રેજી આવડી ગયું એટલે માટે જ્ઞાની થઈ ગયા. અગ્રે અંગ્રેજીને જ્ઞાનને કાંઈ નાય અનાજ નથી, સમજ્યા. એવી રીતે આ ઘેટાની જ ભાષા બોલતું થઈ ગયું. ઘેટાની માફક ફરે, ઘેટાની માફક ચાલે, ઘેટાની માફક બોલે, ઘેટાની માફક વર્તે, બધું ઘેટા જેવું ઘેટો ઘેડા ભેગો ઘેટો રહી ગયો. ઘણા વર્ષો થઈ ગયા. એક વખત સિંહ આવ્યો અને સિંહે ત્રણ મારી બધા ઘેટા ભાગ્યા. ભેગો આ ભાગ્યું, આ સિંહનું બચ્યું હતું છતાં ભાગ્યું. પેલો સિંહ વિચાર પડી ગયો કે આ શું કહેવાય, આ તો મારી જાતનું છે, મારી નાતનું છે, આ તો સિંહનું બચ્યું છે, મારા બીજું ભાગે છે કેમ. દોડીને આને જ પકડ્યું, બસ બીજા બધા જવા દીધા, આને જ પકડ્યું. પેલું કગરવા માંડ્યું, પૈસા માફ કરો, મને મહેરબાની કરો, હું ઘેટું છું, પૈસા મને ના માને. પેલો કે ના તું ઘેટું નથી તું સિંહ છું. કે ના પૈસા હું ઘેટું છું હું સિંહ નથી હું ઘેટું છું મને મારી ના નાખ. નહીં તું સિંહનો બચ્યો છું તું સિંહ છું. કે ના પૈસા હું સિંહ નથી કેમ તું સિંહ છું. ચાલ બતાવું તને, હું ચાલ ખાતરી કરાવ. એક તળાવ હતું, તળાવને કિનારે લઈ ગયા. તારે જે બતાવ્યું, જો તારી યાળ જો મારી યાળ જો, તારું મોડું જો મારું મોડું જો, તારી ડોક જો મારી ડોક જો, તારા શરીર જો મારું શરીર જો, તારા પગ જો મારા પગ જો, બિલકુલ સિમિલર. તું પણ સચ્ચિદા આનંદ હું પણ સચ્ચિદા આનંદ, તું પણ સિંહનો બચ્યો છું હું પણ સિંહનો બચ્યો છું, એવો તું સિંહનો બચ્યો. મારે ત્રણ માર્ક મારી માફક અને પેલા ત્રણ મારી. અહીંયા આગળ જગ્યા ખાલી છે બેન, અહીંયા આગળ જગ્યા ખાલી છે. જગ્યા નહોતા ખોરતા, મારી ભૂલ થઈ ગઈ. ત્રણ માર મારા જેવી, ત્રણ મારી, ત્રણ મારતા સાથે બસ ધેટ્સ ઓલ રાઈટ. એને પછી એ સિંહ થવા માટે કોઈ પ્રોસેસની જરૂર નથી. હી વોઝ ઓલરેડી અ લાયન. લાયન હતો અને લાયન શું એ વિસ્મૃતિ થઈ ગયેલી. એ વિસ્મૃતિની સ્મૃતિ જ કરવાની માત્ર હતી, બીજું કંઈ કરવાનું નહોતું. એને કોઈ પ્રોસિજરની જરૂર નથી, કોઈ પ્રોસેસ કરવાની જરૂર નહીં, એને કંઈ રંગ ચટાપટા કે શું કરવાની જરૂર નથી. કારણ કે તમે સિંહ છો, તમે સિંહના બચ્ચા છો અને તમે ઘેટા ભેગા પડી ગયા છો. આટલી જ સચ્ચિદાનંદ સ્વરૂપ હોવા છતાં તમે તમારા લિમિટેશન્સની અંદર આવી ગયા છો. હું કંગાળ છું, બ્રાહ્મણ છું, અમેરિકન છું, ઇન્ડિયન છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, જાડો છું, પાતળો છું, હું અભણ છું, હું ભણેલો છું, જ્ઞાની છું, અજ્ઞાની છું, વિજ્ઞાની છું, હા હું ગોંડો છું, હું ડાયો છું, હું દોડ ડાયો છું, આ બધું જ તમને પહેરી ગયું છે. એનું કારણ કે તમે તમારા સ્વરૂપને ભૂલી ગયા છે, વિસ્મૃતિ થઈ ગઈ છે. જ્યાં સ્મૃતિ થઈ ગઈ ત્યાં તમે કંઈ નથી, તમે સચ્ચિદાનંદ સ્વરૂપ છો, તમે સિંહના બચ્ચા છો. પણ સિંહના બચ્ચા છો, તમે અનાદી મુક્ત છો, તમારે મુક્તિ કરવાની કંઈ જરૂર નથી. મુક્ત થવા માટે શું કરવું છે તમારે? નો પ્રોસેસ ઇઝ નેસેસરી. તમે અનાદી મુક્ત છો જ, છતાં ફોફો મારો છો મારો મુક્ત કીર્તન થવું, મારે મુક્તિ જોઈએ છે. ઘણા પૂછો મને મુક્તિ જોઈએ છે. અમદાવાદમાં એક જણા મને કહે છે મારે મુક્તિ જોઈએ છે. મેં ક્યાં મળે મને મુક્તિ? મેં કહ્યું રેવડી બજાર મળે, જા તો કાળુપોર રેવડી બજાર છે તો મુક્તિ મળે. મેં કહ્યું રાજગ્રાન લોટી મળે છે કે ક્યારે મળે? મેં કહ્યું રવિવાર બુધવાર ના મળે, બુધવાર દુકાન બંધ રહેશે. મુક્તિ ક્યાં છે? મુક્તિ કોને કહેવાય? મોક્ષ કોને કહેવાય? મોક્ષ કોઈ નામનો કોઈ એરિયા છે? મોક્ષ નામનો કોઈ જ્યોગ્રાફિકલ એરિયા છે? મોક્ષ નામનો કોઈ કોઈ ભૌગોલિક પ્રદેશ છે જ્યાં જઈને તમે બેસો? મોક્ષ નામની કોઈ વખાર છે કે જ્યાં જઈને તમે લાંબા ટાટિયા કરીને બેસી રહ્યો? વોટ ઇઝ મેન્ટ બાય મોક્ષ? કામનાઓ અને વાસનાઓનો ક્ષય થતાની સાથે જે મનનો લય, બસ એમના મોક્ષ. યુ આર મુક્ત, તમે અદાની મુક્ત જ છો. તમે બંધાયેલા કોનાથી છો એ જ ખબર પડતી, તમને કોણે બાંધ્યા જ છે? તમે બાંધ્યા જ નથી, તમે અનાદિ મુક્ત છો. આથે કંઈ બંધનમાં બેઠા છો, કોઈએ કોઈને બાંધ્યા નથી. તમને તમારી વાસનાઓને કામનાઓ બાંધ્યા છે. શંકરાચાર્ય મહારાજે ચોખ્ખટ કરી દીધી મણિરત્ન માળાની, કાલે મેં તમને ચોપડી ગઈ હતી એમાં. બધો કોયો વિષયાનુરાગી, ઇન્દ્રિયો ને ઇન્દ્રિયોના વિષયોમાં તમે ફસાઈ ગયા છો, એમાં તમે બંધનમાં છો. એટલે તમે બંધનમાં છો, નોકરીના બંધનમાં, બૈરાના બંધનમાં, છોકરાના બંધનમાં. આ બધાનું મૂળ કારણ ઇન્દ્રિયોના વિષયોનું બંધન છે, બીજું કોઈ કારણ નથી. બધો હી કોયો વિષયાનુરાગી. આ છોકરાની બા આવ્યા છે,
એની બા આયા છે, આયા છે, કારણ કે બાપા પાસે ના રહી શકે છોકરું, એમ સમજાય ના મામાને, છોકરું છોકરું છે, માણસે સમજવાનું, બાપાએ સમજવાનું, છોકરું શું સમજે, તમે સમજણ પાડશો નહીં સમજે, એની બાળકની ચંચળતા તમે રોકી ના શકો, એને બાનો આપી દો, નહીં તો આગલી સીટમાં અહીં બેહાડો, જો આ જગ્યા ખાલી છે અહીં બેહાડો, હે બેસે, ગેરંટીડ, આઈ કાન્ટ ગીવ ગેરંટી, બાળકને માટે ગેરંટી ના આપે, સારું જુઓ ને, લેટ અસ હોપ, શંકરાચાર્ય ચોખવટ કરી છે, તમે અનાદિ મુક્ત છો, તમે સિંહના બચ્ચા જ છો, તમે ઘેટા નથી, પણ તમને કોણ સમજાવે, કોઈ સિંહનો બચ્ચો મળે તો સમજાવે, આ બધા પાઠ ઉપર ચડીને બેઠા છે ગુરુઓને, એ તમને નહીં સમજાવે, કારણ કે પોતે જ ઘેટા છે, સિંહનો બચ્ચો કોઈ એવો સદગુરુ મળે ને તો તમને જ્ઞાન કરાવી શકે, કોઈ સિંહનો બચ્ચો એવો ગુરુ મળે તો, વિવેકાનંદ જેવો, સ્વામી રામતીર્થ જેવો, પ્રભુપાદ સ્વામી જેવો સિંહનો બચ્ચો કોઈ આવે ને તો તમને જ્ઞાન કરાવી શકે, બાકી બાકી તો બધા ઘેટા જ છે, જે બધા પાઠ ઉપર ચડીને બેઠા છે ડોલર ઉઘરાવા, બાકી સિંહનો બચ્ચો મળે તો તમારો ફાયદો, નહીં તો નહીં. તો શંકરાચાર્ય મહારાજે ચોખવટ કરી દીધી, ભાઈ મોક્ષ નામની કોઈ ચીજ છે જ નહીં, ધેર ઇઝ નથિંગ લાઈક મોક્ષ, જો મોક્ષ જોઈતો તો સૂર્યનારાયણ આપણા કરતા ઘણો જ પુણ્યશાળી જીવાતમાં છે, સૂર્યનારાયણ ના અરજી કરે ભગવાન મને મોક્ષ આપો, એનો વેરો મોક્ષ મળે, તમારા કરતા વધારે પુણ્યશાળી છે, મોક્ષ છે જ નહીં, કામ કરો 24 કલાક, એમ તો ગંગાજી તમારા કરતા વધારે પાવન છે, વધારે પુણ્યશાળી છે, એ રાત દાડો દોડ દોડ કરે છે, એ કેમ ગંગાજી અરજી કરત ના મને, એને મને મોક્ષ આપી દો, પૈસા બહુ, મારે દોડવું નથી, થાકી ગઈ છું, ના ચાલે, ઘણા ઘણા ગંગાજી સમુદ્રમાં પડે એટલે મોક્ષ, ના સમુદ્રમાં પડે તોય નહીં, જાઓ ઉપર, બધાએ પૃથ્વીના ક્ષાર ખેંચતા ખેંચતા લઈ જાઓ અંદર, અને જમીનને ફર્ટાઇલ કરતા જાઓ, સમુદ્રમાં પડો, સમુદ્રમાં પાછા ઉપર જાઓ, ઉપર જઈને પાછો ડિસ્ટિલ ક્રિસ્ટલ ક્લિયર વોટર થાવ, વળી પાછી તમે વૃષ્ટિ કરો, અને વળી પાછા હેઠા પટકાવો, વળી પાછા ચાલો, વળી પાછા ઉપર જાઓ, વળી પાછા, એ સાયકલ ચાલ્યા જ કરે છે, ગંગાજી જ્યારથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારથી ચાલ્યા કરે છે, સૂર્યનારાયણ જ્યારથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ ચાલ્યા કરે છે, એ લોકો કોઈ દાડો મોક્ષ માગતા નથી, મોક્ષ તમારે જોઈએ છે, મોક્ષ એટલે તમે એમ સમજા જાઓ, મોક્ષ એટલે લોબા ટોટલા કઈ હોય છે, આઈસ્ક્રીમ કાઢી કાઢીને ખાઈએ ફ્રીજમાંથી, એને મોક્ષ કહેવાય, મોક્ષ નહીં મળે એવો, મોક્ષની મોક્ષ એટલે વાસનાઓનો ક્ષય, એનું નામ જ મોક્ષ, તમે અત્યારે મુક્ત જ છો, વાસના જે દાડ ખતમ થઈ ગઈ તે દાડ તમે મુક્ત છો, તમારી વાસનાઓનું જ બંધન છે, બીજું કોઈ બંધન છે જ નહીં, બંધન તમને કોનું છે, તમે જરા જે મિનિટ તમે એટલો જ વિચાર કરો, તો મને બાંધ્યો છે કોણે, જે મિનિટે તમને બંધનની ખબર પડે ને એ મિનિટે તમે મુક્ત છો, પણ પેલા એ જ ખબર નથી પડતી મને કોણે બાંધ્યો છે, એક કેદી ને પકડી અને પોલીસ વાળો લઈ જતો હતો, બાંધીને દોરડે બાંધીને પોલીસ વાળો લઈ જતો હતો કેદીને, ત્યાંથી એક મહાત્મા નીકળ્યા હતા, એના શિષ્ય હતા, એને કહેતા હતા, વાત કરતા હતા કે જોયું પેલા કેદીએ પોલીસ વાળાને બાંધ્યો છે, એટલે પેલો પોલીસ વાળો સાંભળી ગયો, એમ થયું કે આ મહારાજનું ખસ્યું લાગે છે, હા પેલા મહારાજ એવું બોલ્યા કેદીએ પોલીસ વાળાને બાંધ્યો, પોલીસ વાળો વિચાર પડી ગયો કેમ મહારાજ આવું બોલ્યા, અહીંયા આવો મહાત્મા અહીંયા આવો, શું બોલ્યા તમે, તમે શું સમજ્યો, કે નહીં હું તો બરાબર બોલ્યો છું, કે કેદીએ મને બોધ્યો તકાસ, કે કેવી રીતે તમે કહો છો, કે તું દોરડું કાપી લાગે એટલે ખબર પડે કેદીની પાછળ તું ના હશે કે કેદી તારી પાછળ ના હશે, એટલે ખબર પડે તું કેદીની પાછળ ના આવવાનો, કેદી તારી પાછળ, કેદી કંઈ પણ પોલીસ વાળું ક્યાં નાઈ ગયું, પોલીસ વાળાની ચિંતા કેદી ક્યાં નાઈ ગયો છે, કોને કોને બોધ્યો છે એ સમજણ નથી પડતી, કે કોને કોને બોધ્યો છે, ભેંસે રબારીને બાંધ્યો છે કે રબારીએ ભેંસને બાંધી છે, રબારી સમજક મેં ભેંસને બાંધી છે, પણ દોયડું કાપે તો ખબર પડે ભેંસ કંઈ પરવા નથી કરતી, રબારું ક્યાં નાઈ ગયું, રબારીની ચિંતા ભેંસ ક્યાં નાઈ ગયું, કોણે કોને બાંધ્યો છે એ સમજણ જે મિનિટે પડી જાય ને એ દિવસે તમે મુક્ત છો, આનાથી મુક્ત છો જ તમારે, એના માટે કોઈ પ્રોસેસની જરૂર નથી, ઘેટાના બચ્ચાને સિંહના બચ્ચાને સિંહ છું એમ થવામાં કોઈ પ્રોસેસની જરૂર નથી, તમને કોણે બાંધ્યા છે સમજી જાઓ, હું ડંફાશો મારું છું, મેં અમદાવાદમાં મણિનગરમાં બંગલો બાંધ્યો છે, પણ બંગલો મેં બાંધ્યો છે કે બંગલાએ મને બાંધ્યો છે એ મારું મન જાણે છે, એ મારું મન જાણે છે, કારણ કે એ બંગલો મૂકીને મારે 2 મહિના ક્યાં બહાર જવાતું નથી, ચિંતા રહે છે રોજ, કાગળ આવે કે ભાઈ આપણા બંગલામાં પાણી નહોતું ભરી ગયું ને, તો આ કાગળ આવે શાંતિ થઈ કે બંગલામાં પાણી નહોતું, આપણું ધાબું ઉતરતું નહોતું ને, એની ચિંતા,
એ બંગલો બે બાજુ તારથી બે મહિના હાકે બહાર જવાય નહીં. એ બંગલાનો લોણો લાગત મારે સાફ કરવો પડે, એ બંગલાનો ઉધઈ લાગત મારે સાફ કરવી પડે, એ બંગલાનો પોતા કરવાનો રમલાનો પગાર મારે હાલવો પડે, એ બંગલાનો મ્યુનિસિપાલિટીનો ટેક્સ હાથ મારે ભરવો પડે, એ બંગલાને 12 મહિનામાં 2 વખત મારે ધોળાવવો પડે, એ બંગલાની બધી પરોજણ મારે કરવી પડે, પણ એ બંગલો મારી કશી પરોજણ ના કરે. અને બંગલો ભાગી જાય તો હું પોક મેલી રોવા બેહું, પણ હું ભાગી દઉં તો બંગલો પોક મેલી રોવા ના બે. વિચાર કરો, બંગલો મેં બાંધ્યો છે, બંગલાએ મને બાંધ્યો છે, ખબર નથી પડતી. ધ મોમેન્ટ યુ કમ ટુ નો, તમે બંધન શેનું છે, એ મિનિટે તમે મુક્ત છો, તમે અનાદી મુક્ત છો. તમે બંધન છે એનું કારણ અણસમજ છે માત્ર, જેને અવિદ્યા કહે છે, જેને જ્ઞાન કહે છે. આગળ તો એથી વધારે સારો શબ્દ વાપરો, જેને માયા કહે છે. એ તો આપણે માયાનું સ્વરૂપ, બ્રહ્મનું સ્વરૂપ આવશે ત્યારે આપણે એ વાતની વધારે ક્લિયર થઈ જશે. શું કે કાંક આપણે જાણવું જ પડશે હવે કે વોટ ઇઝ ધીઝ માયા કોલ્ડ. માયા નામની કોઈ બહેરી છે, છોકરી છે, કોણ છે, લેટ અસ સી. એટલે પણ માયા એટલે મિસઅન્ડરસ્ટેન્ડિંગ, અવિદ્યા. અવિદ્યા જેને અવિદ્યા શબ્દ વાપરે છે, સારો પ્રોપર શબ્દ છે. ડૉક્ટર રાધાકૃષ્ણને એક બ્રહ્મસૂત્ર ઉપર એક બહુ સુંદર ભાષ્ય લખ્યું છે, ઇંગ્લિશમાં લખ્યું છે. અત્યારે મળતું છે કેમ ખબર નથી, ઓક્સફર્ડ યુનિવર્સિટી બહાર પાડેલું, મેં તો લગભગ 25 વર્ષ પહેલાં વાંચેલું. પણ એની અંદર એણે અવિદ્યાની એક ડેફિનેશન બહુ સરસ આપી છે. હી હેઝ ડિફાઇન્ડ વોટ ઇઝ અવિદ્યા. અવિદ્યા ડઝ નોટ મીન ઇન્ટેલેક્ચ્યુઅલ ઇગ્નોરન્સ, બટ ઇટ ઇઝ સ્પિરિચ્યુઅલ બ્લાઇન્ડનેસ. અવિદ્યા ઇઝ નોટ કોલ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ ઇગ્નોરન્સ. ઇન્ટેલેક્ટ તો ગમે તે હોઈ શકે, ઇન્ટેલેક્ચ્યુઅલ ઇગ્નોરન્સ ઇઝ નોટ અવિદ્યા, બટ સ્પિરિચ્યુઅલ બ્લાઇન્ડનેસ, આધ્યાત્મિક અંધાપો જેને કહે છે, એ અવિદ્યા. આ આધ્યાત્મિક અંધાપો છે, પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થઈ જવી, બસ એ જ આધ્યાત્મિક અંધાપો. અને જે મિનિટે ખબર પડી જશે કે આ ખોટું છે, આ ખરેખર ખોટું છે, પછી તમે રહો અંદર, પછી વાંધો નથી. ખોટું ભલે રહ્યું, ખોટામાં તમે રહો, જ્યાં સુધી સ્વપ્નાવસ્થામાં છો ત્યાં સુધી સ્વપ્ન, તમે સ્વપ્નાવસ્થામાં છો અત્યારે, તમે જાગતા નથી, જાગૃત અવસ્થામાં છો. પણ જાગૃત અવસ્થા એક મોટી સ્વપ્નાવસ્થા છે, ત્રણ અવસ્થાઓ છે. સજાન સ્વામીએ વચનામૃતમાં એક બહુ સુંદર વાત લખી છે કે સ્વપ્નાવસ્થાના સુખ દુઃખ આદિ સ્વપ્નાવસ્થામાં સત્ય જ ભાસે, સત્ય જ પ્રતીત થાય. જ્યાં સુધી સ્વપ્નાવસ્થા ત્યાં સુધી માર ખાતો જ જાય, 13 વાર સુધી માર. સ્વપ્નાવસ્થાના સુખ દુઃખાદિ સ્વપ્નાવસ્થામાં સત્ય જ ભાસે, સત્ય જ માલમ પડે, સત્ય જ પ્રતીત થાય. શંકરાચાર્યને સમજાવે કે ખોટું છે તોય નહીં માને, જ્યાં સુધી અવસ્થામાં છે ત્યાં સુધી. દૂધબાગ પૂરી ઠોસીને કહ્યું તો, ભજીયા કહ્યું તો, અને સ્વપ્નમાં આખી રાત ચપણી લઈને ભીખ માગે, ભૂખ્યો છું, ભૂખ્યો છું, ભૂખ્યો છું, ભૂખ્યો છું, આખી રાત ભીખ માગે. અને તે ખુદ શંકરાચાર્યને સમજાવે, અલ્યા તું ભૂખ્યો નથી, તું તરસ્યો નથી, તું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, પણ એ નહીં માને જ્યાં સુધી એ અવસ્થા, ત્યાં સુધી એ અવસ્થામાં એ નહીં માને. તો સ્વપ્નાવસ્થાના સુખ દુઃખાદી સ્વપ્નાવસ્થામાં સત્ય જ ભાસે, ભાસે છે નહીં, ભાસે પ્રતીત થાય. પણ જાગૃત અવસ્થામાં મિથ્યા બની જાય, બની જાય કે ના બની જાય, જાગ્યા બધું ખોટી વાત હતી, તદ્દન ખોટું હતું, પણ જાગૃત અવસ્થામાં આવતા રહે. તો એમણે બહુ સુંદર વાત લખી છે કે સ્વપ્નાવસ્થાના સુખ દુઃખાદી સ્વપ્નાવસ્થામાં સત્ય જ ભાસે, પણ જાગૃત અવસ્થામાં મિથ્યા થાય. એમ જાગૃત અવસ્થાના જે સુખ દુઃખાદી છે, એ જાગૃત અવસ્થાના સુખ દુઃખાદી જાગૃત અવસ્થામાં સત્ય જ ભાસે, જ્ઞાનાવસ્થામાં મિથ્યા થાય. જ્ઞાનાવસ્થામાં આવો તારે તમને પ્રતીતિ થાય કે આ ખોટું હતું. ત્યાં સુધી નહીં, હજુ તમે જ્ઞાનાવસ્થામાં આવ્યા નથી, હજુ તમે જાગૃત અવસ્થામાં છો. જાગૃત અવસ્થા એટલે લાંબી અવસ્થા, લાંબી. એ પણ એને મોહ નિશા કહે છે, એ પણ એક નિશા છે, એ જાતની એક ઊંઘ છે, મોહની નિશા છે. મોહનો નિશો ચડ્યો છે, સ્ત્રીનો, પુત્રાદિકનો, બંગલાનો, પૈસાનો, એની અંદર તમે મોહ નિશામાં હજુ સુતા જ છો. ભલે તમે કોઈક જાગો છો, પણ જાગતા નથી. યુ આર રિયલી નોટ એલાઈવ, તમે જાગતા છો જ નહીં. તમને લાગે પણ જ્ઞાનાવસ્થામાં આવો તારે. સ્વપ્નાવસ્થાના સુખ દુઃખાથી જ્યાં સુધી સ્વપ્નાવસ્થા ચાલતી હોય ત્યારે તમે માર ખાધા જ કરો. વાઘ પાછળ પડે, ઓ બાપા રે મરી ગયો, મરી ગયો, ડોટો મેલે, એટલો બધો કે એટલી બધી ગભરામણ થઈ જાય, ફિઝિકલી પથારીમાં પેશાબ પણ થઈ જાય. પણ વાઘ ક્યાંથી આવ્યો છે જ નહીં, હતો જ નહીં. પણ જ્યાં સુધી સ્વપ્નાવસ્થામાં છે ત્યાં સુધી વાઘનો બીજ છે, ત્યાં સુધી વાઘનો ડર રહેવાનો. શંકરાચાર્યને સમજાવે તો નહીં. એવી રીતે જાગૃત અવસ્થામાં આ જગત ખોટું છે, આખું મિથ્યા છે, મિથ્યા છે. મિથ્યાનો અર્થ સમજવા જેવો છે. મિથ્યા એટલે નથી એમ નહીં, સ્વપ્ન વસ્તુ નથી એમ નહીં, સ્વપ્ન છે જ છે, પણ છે એમ ના કહેવાય. નથી જાગ્યા પછી નથી, પણ ના જાગો તો લગી છે જ. ઇટ ઇઝ રિયલી, ઇટ ઇઝ રિયાલિટી. સો લોંગ એઝ યુ આર ઇન સ્વપ્નાવસ્થા, ઇટ ઇઝ રિયલી સ્વપ્ન, ઇટ ઇઝ રિયલી, ઇટ ઇઝ અ રિયાલિટી. બટ વેન યુ કમ ટુ નો, વેન યુ આર જાગૃત અવસ્થામાં અવતાર, તમને લાગે કે ઇટ વોઝ અનરિયલ. જે સત પણ ન કહેવાય, જે અસત પણ ન કહેવાય, એને માટે એક ત્રીજો શબ્દ વેદાંતે વાપર્યો, મિથ્યા. મિથ્યા એટલે સત પણ નહીં, અસત પણ નહીં. ન તત સત, ન તદ અસદ ઉચ્યતે.
એને માટે એક નવો શબ્દ વેદાંતનો છે જેનો કોઈ અધરવડ કોઈ બીજી ભાષામાં તમને મળે નહીં. મિથ્યા એટલે જ્યાં સુધી એ અવસ્થામાં ચાલે કે સત, જ્યાં સુધી જાગૃત અવસ્થામાં છો ત્યાં સુધી જાગૃત અવસ્થાનું જગત સત્ય, પણ જ્ઞાન અવસ્થામાં આવો તારે જગત જાગૃત અવસ્થાનું જગત મિથ્યા, સ્વપ્નાવસ્થામાં હોય તો સ્વપ્નાવસ્થાનું જગત સત્ય છે, સત્ય જ. સ્વપ્નાવસ્થામાં તમારે એ સ્વપ્નાવસ્થાનું જગત જ સત્ય માનવું પડે તમારે. વ્યક્તિ મિથ્યા હોય તો મિથ્યાથી જ વ્યવહાર થાય, સત્યનો વ્યવહાર નહીં ચાલે. રાત્રે તમે સુઈ જાઓ અને હુંતી વખતે દંડી કોલે સુઈ જાઓ પલંગ આગળ, કે કદાચ રાતે હાફને કરો તો સ્વપ્નામાં, તો એ તે વખતે મિથ્યા દંડીકો જ જોઈએ. મિથ્યા હાફને માટે મારવા માટે મિથ્યા દંડીકો જોઈએ, એને મારે હાથો દંડો કરેલો ના રખાય. તમે કહું તો રાતે કદાચ હાફ નીકળે વાઘ નીકળે ને તો મારે મારવા સારું લાકડી લઈને હું તો છું, પેલો કંઈક લાકડી આ ના ચાલે, આ લાકડી લેવા જાવ પેલો હાફ નહીં જાય, નહીં જાય. એને માટે મિથ્યા જ જોઈએ. આગળ તો કોઈ માણસ ચશ્મા પહેરી હોય જાય રાતે કે કદાચ સ્વપ્નાવસ્થામાં હું આમ સિનેમા જોતો હોઉં મને બરાબર સારું કરીને દેખાય, તો સ્વપ્નાવસ્થામાં મિથ્યા સ્વપ્ન જોવા માટે મિથ્યા ચશ્મા ચાલે, હાથા સ્વપ્ન ના ચાલે. તમે સમજવા, એટલે સ્વપ્નાવસ્થામાં જ્યાં સુધી છો ત્યાં સુધી સ્વપ્નાવસ્થાને બધા જે જગત છે એ રિયાલિટી, ઇટ્સ રિયલ, પણ વેન યુ કમ ટુ જાગૃત અવસ્થા ધેન ઇટ બિકમ્સ મિથ્યા. તમે દરરોજ રાત્રે સ્વપ્ન તમને આવે છે, એક જ આરો ખાલી નથી કે જ્યારે તમને સ્વપ્ન ના આવ્યું હોય, તમને યાદ ના રહેતું જે વાત છે. બાકી તમે 8 કલાક ઊંઘો છો એમાં 7.5 કલાક સ્વપ્ન ચાલે છે સાહેબ, 7.5 કલાક. તમને બધા સ્વપ્ન યાદ નથી રહેતા, છેલ્લું કદાચ યાદ રહે, કદાચ છેલ્લું યાદ ના રહે, પણ 8 કલાકમાં 7.5 કલાક સ્વપ્ન આવે છે. માત્ર 15-10 મિનિટ જ તમને સુષુપ્તિ અવસ્થા આવે છે, અને સુષુપ્તિ અવસ્થા છે એ સુષુપ્તિ અવસ્થાની અંદર એટલી 10 મિનિટની સુષુપ્તિ અવસ્થામાં તમારું 24 કલાકનું તમારું જે શરીરનો ઘસારો રિનોવેટ કરી શકે છે, એટલી તાકાત છે, એટલી શાંતિ છે. કારણ કે જાગૃત અવસ્થામાં તમારું મન જાગૃત અવસ્થાનું જગત બતાવે છે, સ્વપ્નાવસ્થામાં પણ તમારું મન છે અને તે મન તમને સ્વપ્નાવસ્થાનું જગત દેખાડે છે. જ્યારે સુષુપ્તિ અવસ્થામાં મનનો લય થઈ જાય છે, મન રહેતું જ નથી, મન અમન થઈ જાય છે, અને મન અમન થઈ ગયું ત્યાં કોઈ સુષુપ્તિ અવસ્થામાં જગત દેખાતું નથી. તે કહો તો ગાઢ નિદ્રા, મને આ સ્લમ્બર, સ્લમ્બર અંગ્રેજીમાં કહે છે, મને આજે તો એટલી સુંદર ગાઢ નિદ્રા આવી, શાંતિ થઈ ગઈ. તે ગાઢ નિદ્રા તમારી 10 મિનિટની 15 મિનિટની તમારી સુષુપ્તિ અવસ્થા એ તમને સમાધિની તમને અનુભૂતિ કરાવી શકે, આનંદની અનુભૂતિ કરાવી શકે. તમે દરરોજ આનંદની અનુભૂતિ કરો છો 10 મિનિટ માટે, પણ બાકી તમે સ્વપ્ન જ જોયા કરો છો. 8 કલાકમાં 7.5 કલાક તમને સ્વપ્ન રહે છે, અને 5 કલાક કે 10 મિનિટની સુષુપ્તિ અવસ્થા એ તમને સમાધિની અવસ્થાનો તમને આનંદ આપી જાય છે. પણ સમાધિમાં અને સુષુપ્તિમાં થોડો ફેર છે. સમાધિમાં સુષુપ્તિમાં ફેર છે કે સુષુપ્તિ અવસ્થાની અંદર તમોગુણનું પ્રાધાન્ય છે, જ્યારે સમાધિ અવસ્થાની અંદર સત્વગુણનું પ્રાધાન્ય છે. દેટ ઇઝ ઓન્લી ડિફરન્સ. સમાધિ અવસ્થા એ ક્ષણિક નથી, પેલી ક્ષણિક છે. સુષુપ્તિ અવસ્થા ક્ષણિક છે અને ક્ષણિક આનંદ મળે છે, જ્યારે પેલાની અંદર સુષુપ્તિ અવસ્થાની અંદર એ સત્વગુણનું પ્રાધાન્ય હોય છે. એટલે તમારું કોન્શિયસનેસ રહે છે, તમારું સત્વગુણ પ્રાધાન્ય રહે છે. સુષુપ્તિ અને સમાધિ એ બેને જરા થોડું કમ્પેરિઝન તમે જાણી લો. હવે તમને મેં તમને શરૂઆતમાં કહ્યું હતું થોડા ઊંડા પાણીમાં ઉતારી, કારણ કે તમે 3 દિવસ સુષુપ્તિ અને સમાધિમાં શું ફેર છે થોડો તમને બતાવું. સુષુપ્તિ અને સમાધિમાં ફેર છે. સુષુપ્તિમાં પણ તમને સમાધિનો જ આનંદ મળે છે હો, બીજો નહીં, પણ તમોગુણ પ્રાધાન્ય છે. સુષુપ્તિ એટલે મૂર્છિત સમાધિ, સુષુપ્તિ એટલે મૂર્છિત સમાધિ, અને સમાધિ એટલે જાગૃત સુષુપ્તિ. સમાધિ એટલે જાગૃત સુષુપ્તિ, ધીસ ઇઝ ધ અલ્જેબ્રિક ઇક્વેશન, જાગૃત સુષુપ્તિ. જ્યાં સત્વગુણનું પ્રાધાન્ય આવે સુષુપ્તિમાં, જ્યારે સત્વગુણનું પ્રાધાન્ય આવે ત્યારે સમાધિ બની જાય, અને સમાધિ પણ સુષુપ્તિમાં જ્યારે તમોગુણનું પ્રાધાન્ય છે એટલે સમાધિનો આનંદ તમને મળે છે, પણ ક્ષણિક રહે છે, વધારે રહેતો નથી. એટલે સ્વપ્નાવસ્થાના સુખ દુઃખ આદિ જ્યાં સુધી સ્વપ્નાવસ્થામાં છો ત્યારે કે તમને સત્ય જ ભાસે, પણ જાગૃત અવસ્થામાં મિથ્યા થાય. એવી રીતે જાગૃત અવસ્થાના સુખ દુઃખ આદિ જાગૃત અવસ્થામાં તમને સત્ય જ ભાસે, મિથ્યા ભાસે જ નહીં. ભલે શંકરાચાર્યને સમજાવે તો પણ તમને નહીં સમજણ પડે. તમે વાંભરશો કરા, વાંચશો કરા, બોલશો ખરા, હું બોલ કરું છું, હું સવારથી ઉઠું છું, હા જુદી બોલું છું, જગત મિથ્યા છે, જગત મિથ્યા છે, જગત મિથ્યા છે, બધું જાણું છું, બોલું છું, પણ 12 વાગે પેટમાં ઘંટ વાગે છે એટલે મને જગત સત્ય દેખાય છે, મને પછી મિથ્યા જ દેખાતું. હા 12 વાગે એટલે એમ થાય છે કે હવે ઘંટ વાગ્યો પેટમાં,
હવે મને સાચું દેખાય છે જગત એમ. અગર તો કાગળા કે તમારા છોકરાને દાદો આજે ખૂબ વરસાદ પડ્યો હતો અમદાવાદમાં અને આપણા ઘરમાં કરો ભાગી ગયો તો એક તો મને મિથ્યા ના લાગે, એક તો મને સત્ય લાગે. અનુભૂતિમાં નથી આવ્યું, ક્યાં નહીં આવે, જાગ્રત અવસ્થામાં ત્યાં સુધી નહીં આવે. જ્યારે જ્ઞાન અવસ્થામાં જવું તારે ખબર પડે કહો મિથ્યા છે. તમે સ્વપ્નાવસ્થાની અંદર એક મોટો મહેલ જોયો, 900 બારીઓ, 100 તો એના દરવાજા હતા અને લાકડું એટલું વાપરેલું, દુનિયામાં એવું લાકડું તમે જિંદગીમાં જોયું નહોતું, અને ટાઇલ્સ પણ એટલા બધા સરસ વાપરેલા. પણ તમે જ્યાં જાગી ગયા પછી પૂછવાનું રહ્યું કે ટાઇલ્સ કઈ ફેક્ટરીના હતા, અગર તો લાકડું કઈ છે તે લાઠી બજારમાં લાવ્યા હતા, અગર એ હુતાર કડિયાને શું રોજ આવ્યો હતો, કંઈ જ જો નથી હતો જ નહીં, ઇટ વોઝ નોટ એટ ઓલ. પણ જ્યાં સુધી તમે જાગૃત અવસ્થામાં ના હો ત્યાં સુધી, જાગૃત અવસ્થા આમ આવ્યા પછી તે ક્વેશ્ચન ડઝ નોટ એરાઇઝ, પછી કોઈ ક્વેશ્ચન રહે નહીં. તમે કોઈ જાગૃત અવસ્થામાંથી સ્વપ્ન જ્ઞાન અવસ્થામાં આવી ગયા પછી આ જગત કોણે બનાવ્યું, શું કરવા બનાવ્યું, કોણ એનો બનાવનાર છે, એનું ઉપાદાન કારણ કોણ, એનું નિમિત્ત કારણ કોણ, આ બધા જ પ્રશ્નો ફિનિશ. જ્યાં સુધી જગત સત્ય માનો છો ત્યાં સુધી જ આ પ્રશ્નો રહેવાના તમને, કે આ જગત ઈશ્વર બનાવ્યું, ઈશ્વર ક્યાં રહેતો હશે, ઈશ્વરે શું કેમ જગત બનાવ્યું, જગત બનાવવાનું શું કારણ હતું, જગત બનાવ્યું બધા દુર્જનો કેમ બનાવ્યા, સજ્જનો કેમ ના બનાવ્યા, આ તે બધા પ્રશ્નો જો આપણે લેવાના છીએ, બધા પ્રશ્નો વી આર ગોઈંગ ટુ ડિસ્કસ. પણ ધોઝ ક્વેશ્ચન્સ વિલ અરાઇઝ ઓનલી જ્યાં લગી તમને જ્ઞાનાવસ્થા હતી ત્યાં સુધી. પણ જ્ઞાનાવસ્થા આવી ત્યાં તો ધ ક્વેશ્ચન ડઝ નોટ અરાઇઝ. જ્ઞાનીને બધા સવાલોના જવાબ આવડે જ્ઞાની નહીં, બધા સવાલોના જવાબ જ્ઞાનીને નથી આવડતા, જ્ઞાનીને સવાલ જ નથી રહેતો. ધ ક્વેશ્ચન ડઝ નોટ અરાઇઝ ફોર હિમ, એને સવાલ રહેતો જ નથી, હતું જ નહીં. એ 900 બારીઓવાળો બંગલો હતો જ નહીં, પછી એ મજૂરને કડિયાને કેટલો પગાર આવ્યો જાણવાની જરૂર શું છે, એ કયા ફેક્ટરીના ટાઇલ્સ લાયા કોને જ જરૂર છે જાણવાની, અને પૂછો તો તમને ગણમ ખપાવે કે તમે શું પૂછો છો, હતું જ નહીં જે વસ્તુ. પણ એ ક્યારે જ્ઞાન અવસ્થામાં અવતારે. એક શેઠ હતા અમારા અમદાવાદમાં, તે રાત્રે સુઈ ગયા, એમના પત્ની જોડે 12 વાગ્યા સુધી વાતો કરતા હતા, 12 વાગ્યા વાતો કરતા હતા. એમને એક બાબલો હતો નાનો, 12 મહિનાનો, તે સૂતેલો ત્યાં આગળ જોડે, અને 12 વાગ્યા સુધી વાતો કરતા હતા. અને પછી ઊંઘ આવી ગઈ, સ્વપ્ન શરૂ થઈ ગયું. સ્વપ્ન શરૂ થયું અંદર પેલો બાબલો 20 વર્ષનો થઈ ગયો, બીકોમ પાસ થઈ ગયો. બોલો, આ બાને હાડવા બાની વાત જ કરું છું, મારા પાસે કાંઈક સ્વપ્નાવસ્થાનું ઘડિયાળ અલગ છે. મેં તમને કહ્યું 20 વર્ષનો થઈ ગયો, બીકોમ થઈ ગયો, અને પછી અમેરિકા ગયો ભણવા, તો 5 વર્ષનો કોર્સ કર્યો એને. બોલો, 5 વર્ષનો કોર્સ કરીને પછી છોકરો એને બાપાને તાર કર્યો કે મુંબઈ પાછો આવું છું, એટલે એના બાપા ત્યાં આગળ એરોડ્રોમ ઉપર એને તેડવા પડતા. તે પહેલાં તો અમેરિકાથી આવે એટલે લોકોને એમ લાગે કે હો કેટલાય પૂંછડા હું ગયા છે, એટલે બધા લોકો બધા બહુ 15-20 જણા તેડવા આવે. તો ત્યાંના તે વખત મુંબઈમાં એના શેઠ હતા, એના બધા હગાવાલા હતા, બધા પાછા ગયેલા એરપોર્ટ ઉપર તેડવા. છોકરો બહુ રૂપાળો હતો, ભણીને આવ્યો, એટલે એક શેઠે કહ્યું કે આ છોકરાને આપણે મારી છોડી હાથે લગ્ન લઈ લઈએ. તાત્કાલિક લગ્ન લીધા, શેઠ માલ્યા લગ્નમાં, હાથ દાડા ઉધી, ઓકે, માથે પાકડીને ખભે કેસ ને લોબો કોટ ને એરકોટ કેળાનું ધોતિયું, પગમાં મોજડીઓ પહેરી, અને શેઠ હાથ દાડા ઉધી લગ્નમાં માલ્યા બારના હાડાબાની વચમાં. અને પછી છોકરાની વહુને લઈને ગુજરાત મેલમાં બેઠા, અમદાવાદ જવા નીકળ્યા, રસ્તામાં ભરૂચ આવ્યું, નર્મદા નદી આવી, તે પેલા છોકરાની વહુ કહી લાવો પૈસા તો હોપારી માર નાખવું નર્મદા નાખવા, કહીને બાયડું ભડાક ઉગડી ગયું. ઉગડી તો ત્યારે પેલો છોકરો એમ ચાલવા ગયો, એ પડ્યો જેમ નાળિયેર ફૂટે એમ, પેલા પુલના થાંભલામાં 2 જણા, અને પેલો જાગી ગયો, ઓ વાપારે કરીને જાગ્યો. જાગ્યો પછી તો એની બહેરી કે શું થયું, અરે કે છોકરો ગયો ને છોકરાની વહુ ગઈ. ક્યાં ગયો છોકરો, ને ક્યાં ગયો છોકરો, શું વાત કરો છો છોકરો, તો આવું તો અરે કઈ હતા તમે, મને તો સ્વપ્ન આવી ગયું કે છોકરો 20 વર્ષ થઈ ગયો અને અમેરિકા, અરે હજુ તો હારા બાર થાય છે, ભલા આદમી તમે જો 12 વાગે તો આપણે વાતો કરતા હતા, એટલી વારમાં આટલું બધું થઈ ગયું. હવે છોકરો ને છોકરાની વહુ ક્યાં ગયા, ના ક્વેશ્ચન ડઝ નોટ અરાઇઝ, ક્યાં ગયા, હતા જ નહીં. પહેલી વાત, નથી નથી રે ત્રિકાળની માય, જગત જે આદિસ હતું. અમારા સંતોએ કેવા ભજનો લખ્યા છે, એવા મસ્તીના ભજન લખ્યા. આ જગત તમને જે ધીસ કોસ્મિક મેનિફેસ્ટેશન દેટ યુ સી વિથ યોર આઈઝ ઓર વિથ યુ એક્સપિરિયન્સ વિથ યોર યર્સ એન્ડ નોઝ એન્ડ ટંગ એન્ડ ધી સ્પર્શ, છે જ નહીં, હતું જ નહીં, ત્રણેય કાળમાં નહોતું. જે પહેલાં હતું જ નહીં, જે ફરી હોવાનું જ નથી, અને વચમાં દેખાય છે. નથી નથી રે ત્રિકાળની માય, જગત જે આદિસ હતું. ક્યાં આજથી 100 વર્ષ પહેલા બતાવો મને, આજે તમારા વોશિંગ્ટનમાં તમે અમોનો એકાય હતો, બતાવો, બોલાય આવે ને,
આજથી 150 વર્ષ પહેલા આ છે અમોનો એક જ હતો. અને આજથી 150 વર્ષ પછી તમે આવીને જોજો અમોનો એક હશે, તમે જોઈ જજો, હું તો નથી આવવાનો. તમે મને કહેશો કે તમે જોઈ જજો. આજથી 150 વર્ષ પહેલા અમોનો કોઈ હતો નહીં, આજથી 150 વર્ષ પછી અમોનો કોઈ હોવાનો નથી, અને છતાંય તમે જુઓ કે અત્યારે દેટ વિચ ઇઝ સીન ઇઝ ઓલ્સો ઇક્વલી રોંગ. અવ્યક્ત આદિની ભૂતાની, વ્યક્ત મધ્યાની ભારત, અવ્યક્ત નિધનાની એવા તત્ર કાપરી દેવના, ભગવાને ગીતામાં બહુ સ્પષ્ટ વાત કરી છે કે જે પહેલા અવ્યક્ત હતું વચમાં વ્યક્ત થયું, પાછું અંતે અવ્યક્ત થઈ જવાનું. અવ્યક્ત આદિની ભૂતાની, વ્યક્ત મધ્યાની ભારત, અવ્યક્ત નિધનાની એવા તત્ર કાપરી દેવના. ભગવાને અર્જુનને સવાલ પૂછ્યો, અરે મેં શું તું રડે, કોને માટે રડે, ક્યાં છે જ કશું. પણ એ ક્યારે જ્ઞાન અવસ્થામાં આવે તારે, એટલે સ્વપ્નાવસ્થાના સુખ દુઃખ આદિ સ્વપ્નાવસ્થામાં સત્ય જ ભાસે. જ્યારે જ્યારે જાગૃત અવસ્થામાં આવો તારે મિથ્યા થાય ત્યાં સુધી નહીં. એવી રીતે જાગૃત અવસ્થાના જે આ સુખ દુઃખ આદિ છે, અનંત કોટી અનંત જન્મના જે બનેલા સંચિત કર્મો, એ બધાએ તમારા કર્મો કર્મ જ્ઞાન જ્ઞાન થયું, જ્યાં જ્ઞાનાવસ્થામાં આવી ગયા કે સાપ, પછી કશી જ્ઞાનાવસ્થામાં આવી ગયો સ્વામી રામકૃષ્ણ પરમહંસ, પછી એને કેન્સર થાય કે ના થાય એને કશું નહીં, મિથ્યા. ક્રિયમાણ કર્મયોગની અંદર પ્રારબ્ધ છે, પ્રારબ્ધ કર્મયોગમાં. ત્યાં આગળ તમે જો ભક્તિ યોગમાં પ્રારબ્ધ નથી, ત્યાં ભગવદ ઈચ્છા છે. નરસિંહને દુઃખ પડે તો પ્રારબ્ધ નહીં કે, પ્રારબ્ધ બધું ભગવાનને આપી દીધું, એને તેને ચરણ મૂકી દીધું. કર્મયોગી માણસ એમ કે મારું પ્રારબ્ધ મારે ભોગવવું પડે, જ્યારે ભક્તિ યોગની અંદર ભગવદ ઈચ્છા, મારો છોકરો મરી ગયો ભગવદ ઈચ્છા. અને જ્ઞાન યોગની અંદર મિથ્યા, મિત્યાત્મ છે જ નહીં, હતું જ નહીં, બધું ખોટું છે. મને સ્વપ્નાવસ્થામાં મને ટીબી થયો ને મને કેન્સર થયું ને મને લકવો થયો ને 10 વર્ષ મેં 12 થી 12:30 10 વર્ષ સુધી મેં લકવો મને રહ્યો અને મેં ખાટલામાં ઝાડો ને પેશાબ કર્યા અને મારા છોકરા અને છોકરાની મને ઠૂંડલા માર્યા, આ બધું મેં 12 ને 12:30 વચમાં 10 વર્ષ ભોગવ્યું. પણ એ બધું જાગ્યા પછી શું, હતું જ નહીં, મિત્યા. એટલે જાગૃત અવસ્થામાં આવવું, જાગૃતમાં જાગૃત થવું એનું નામ સમાધિ, જાગૃતમાં જાગૃત અને એક જ્ઞાન. અને જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતુર્જિન, ભગવાને એ વાતને સમજણ પાડી, યથૈ દર્શી સમિદ્ધોગ્નિ ભસ્મસાત કુરુતે તથા જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે અર્જુન. જેવી રીતે અગ્નિમાં પડેલા લાકડા, પછી લાંબો હોય કે ટૂંકો હોય, જાડો હોય કે પાતળો હોય, ઊંચો હોય કે નીચો હોય, ગોળ હોય કે સ્વાખંડા હોય, લીલો હોય કે હુકા હોય, ગમે તે હોય, અગ્નિમાં નાખ્યા પડીને સાફ, એમ ગમે તેટલા તમારા સંચિત કર્મો પુણ્ય હોય કે પાપ હોય, આગળ તો પાક્યા હોય કે કાચા હોય, તમે જ્ઞાનાગ્નિની અંદર બધા સાફ થઈ જાય, પછી રહેતું નથી. અને જ્ઞાનાગ્નિ મીન્સ ટુ નો ધાય સેલ્ફ, દેટ ઇઝ બાઇબલનું પણ મહાવાક્ય, ટુ નો ધાય સેલ્ફ, તત્વમસી તે તું જ, અહમ બ્રહ્માસ્મી, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, પ્રજ્ઞાનમ બ્રહ્મ, અહમ આત્મા બ્રહ્મ, આ બધા વેદોના મહાવાક્યો છે. અને એ સમજમાં આવી ગયું વાત, પછી તમારા સંચિત કર્મ સાફ થઈ જાય ત્યાં સુધી નહીં. એટલે ફર્સ્ટ ઓફ ઓલ યુ શુડ નો હુ આર યુ, તમે કોણ છો. અને જે મિનિટે તમને સમજણ પડી જશે હું કોણ છું, એ જ મિનિટે તમને સમજણ પડશે પરમાત્મા કોણ છે. જે મિનિટે બિંદુ સમજાઈ જશે તે જ મિનિટે સિંધુ સમજાઈ જશે. કારણ કે બિંદુ અને સિંધુ ક્વોલિટેટિવલી દે આર ધ સેમ. તમે એક બિંદુનું એનાલિસિસ કરો તો પણ H2O, અને એક સિંધુનું એનાલિસિસ કરો તો પણ H2O. આખા સિંધુનું તમે એનાલિસિસ કરી નાખો તો પણ H2O, અને એક બિંદુનું તમે એનાલિસિસ કરો તો પણ H2O આવીને પડે. એટલે જે આત્મા તમે જે છો, તમે કોણ છો, એ જ્યાં સમજમાં આવી ગઈ ત્યાં પરમાત્મા કોણ છે સમજમાં આવી જશે. બ્રહ્મ પરમાત્મા એટલે જેને વેદો ઉપનિષદો બ્રહ્મ કહે છે, એને પુરાણોમાં પરમાત્મા કહે છે. બ્રહ્મ અને પરમાત્મા બે કોઈ જુદી વસ્તુ નથી. જેને વેદો ઉપનિષદો બ્રહ્મ શબ્દ વાપરે છે એને માટે પુરાણોમાં પરમાત્મા શબ્દ વાપરે છે. તો બ્રહ્મ શું છે એ તમને ખબર પડી જશે, જ્યાં તમે શું છો ખબર પડે ત્યાંની મિનિટે બ્રહ્મ શું છે ખબર પડે. તમારે બ્રહ્મને ખોળવાની જરૂર નથી, કારણ કે તમે શું છો જાણી લો. જ્યારે ખોળનારો ખોવાઈ જશે ત્યારે જેને ખોળતો તે જડશે, ત્યાં સુધી નહીં જડે. જ્યારે ખોળનારો પણ ખોવાઈ જાય ત્યારે ખબર પડે બ્રહ્મ શું છે. અને જ્યારે ખબર પડી જશે તમે કોણ છો તે મિનિટે બ્રહ્મ સમજી જશે. અગર બ્રહ્મ શું છે સમજી જશે તે મિનિટે ખબર પડશે તમે શું છો. બસ સ્વામી રામતીર્થ અરે માધવ તીર્થે બે પુસ્તકો લખેલા છે, હું ત્રણ પુસ્તકો, હું કોણ તું કોણ અને તે કોણ. આ પુસ્તકો ખાસ વાંચી દેજો.
તમને જો મળી શકે તો. એની અંદર આખી આઈન્સ્ટાઈનની થિયરી ઓફ રિલેટિવિટી બહુ સુંદર સમજાય છે એને, સ્વામી માધવ તીર્થે બહુ સુંદર ત્રણ પુસ્તક, હું કોણ, તું કોણ અને તે કોણ, આ પુસ્તકો બહુ માર્વેલસ અને બહુ સાયન્ટિફિક અને લોજિકલ આર્ગ્યુમેન્ટ સાથે લખેલા છે. ઇન્ડિયામાં કદાચ કોઈ જોયા હશે તો. તમે જે મેટે સમજી ગયા હું કોણ છું, તે મેટે બ્રહ્મ શું છે તમને સમજવામાં આવી જશે તરત. પછી ખબર પડશે કે ઓહો, આ બ્રહ્મનો એક વિલાસ જ માત્ર છે, આ જગત બ્રહ્મનો વિલાસ જ છે અને આ સંસાર એ પણ મારો જ વિલાસ છે. જેવી રીતે આ જગત બ્રહ્મનો વિલાસ છે, એવી રીતે આ મારો સંસાર એ મારો એકમાત્ર વિલાસ છે, બીજું કાંઈ નથી. અને જ્યારે એ સમજી જશે હું કોણ છું, તે મિનિટે બ્રહ્મ સમજ્યા. અગર બ્રહ્મ સમજ્યા, બ્રહ્મ શું છે સમજતા સાથે, અત્યારે પૂછે બ્રહ્મ શું છે ખબર નથી. થોડી ખુરશીઓ મગાવી છે, હવા 8 થયા છે, મગાવ્યું તો મગાવો, સવા 8 થયા છે કે ખૂટી છે મળી, યુ શુડ બી કમ્ફર્ટેબલ. બ્રહ્મ શું છે સવાલ પૂછે, બ્રહ્મ શું છે, હવે કેટલું બધું વિચિત્ર લાગે. કોઈ માછલીને તમે પૂછો, માછલી ત્યાં સમુદ્ર જોયો છે, તો કે ના ભાઈ મેં તો સમુદ્ર જોયો જ નથી. અરે તારી ઝેર, તું સમુદ્રમાં જન્મી છું, તું સમુદ્રમાં જીવું છું, તું સમુદ્રમાં મરવાની છું, અને છતાં તે સમુદ્ર જોયો નથી. ના ભાઈ મેં નથી જોયો. અરે તારી માં, એની માં, એની માં, એની માં, એની માં, એનો બાપો, એનો બાપો, એનો બાપો, તમે બધા સમુદ્રમાં જ જન્મ્યા છો, તમે સમુદ્રમાં જીવો છો, તમે સમુદ્રમાં મરવાના છો અને મર્યા છો, અને તે સમુદ્ર જોયો જ નથી. તક ના ભાઈ, સમુદ્ર મેં તો જોયો નથી, મેં સમુદ્રનું નામ જ આજે સાંભળ્યું. સમુદ્ર નામનું કોઈ છે? મેં તો નામ જ આજે સાંભળ્યું. બસ મારી તમારી આ દશા છે, આપણે બ્રહ્મમાં જ જન્મ્યા છીએ, બ્રહ્મમાં જ જીવી રહ્યા છીએ, બ્રહ્મમાં જ આપણો લય છે, અને છતાં બ્રહ્મ શું છે આપણને ખબર નથી. આગળ તો વિચાર કરો, બ્રહ્મમાં તમારી ઉત્પત્તિ છે, બ્રહ્મમાં તમારી સ્થિતિ છે, બ્રહ્મમાં તમારો લય છે, તમારો એટલે અનંત કોટી બ્રહ્માંડનો પણ. બ્રહ્મમાં ઉત્પત્તિ છે, બ્રહ્મમાં સ્થિતિ છે, બ્રહ્મમાં લય છે, અને છતાં બ્રહ્મ જ જોયો નથી. હવે આગળ જગ્યા નથી બેન. હા હવે સીટ આપો, એટલા માટે હું કહેતો હતો કે આગળ બેસી જાઓ. બ્રહ્મમાં તમારી ઉત્પત્તિ છે, બ્રહ્મમાં તમારી સ્થિતિ છે, બ્રહ્મમાં તમારો લય છે, છતાં બ્રહ્મ શું છે ખબર નથી. અને દુનિયાના તમામ ધર્મોએ બ્રહ્મ શું છે જાણવા માટે જ મજૂરી કરી છે. બ્રહ્મ શું છે એ જાણવા માટે દુનિયાના તમામ ધર્મોએ મજૂરી, બાકીના બીજા બધા પ્રિન્સિપલ તો સરખા છે બધાના, પણ બ્રહ્મ શું છે હજુ કોઈ પૂરો પામી શક્યો નથી. કોઈ બ્રહ્મને બતાડી શકતો નથી કે આ બ્રહ્મ લ્યો રોકડો રૂપિયો જેમ બતાડે એમ, ક્યાંક બ્રહ્મ એ બતાડવાની ચીજ નથી. જેણે બ્રહ્મ કદાચ જોયો હશે કોઈએ, માની લો સંકાદિક ઋષિઓ જેવાય, વાલ્મીકિ જેવાય, કદાચ જોયા હશે, પણ જે જોયા છે કેવા ઉભા ના રે. મીઠાની પુતળીને તમે કહો દા સમુદ્ર જોયા કેટલો ઊંડો છે, એ પાછી આવે ખરી કેવા, ગઈ. બ્રહ્મ એ બતાડવાની ચીજ નથી, જેણે જોયો છે એ બોલી શકે. યતો વાચો નિવર્તન્તે પ્રાપ્ય મનસા સહ, જ્યાં જેણે બ્રહ્મ જોયો એ બ્રહ્મ જોયો બોલી શક્યો નહીં, બોલી શક્યો નહીં. બ્રહ્મ શું છે એ બોલવા ઊભો જ ના રહે, એણ તો થઈ જાય, ક્યાં બ્રહ્મ મર થઈ જાય. જ્યાં મીઠાની પુતળીને કહો સમુદ્ર કેટલો ઊંડો છે જોઈ જાય, પાછી આવે નહીં. જેણે બ્રહ્મને જોયો છે બતાડી શક્યા નથી, બતાડવાનું ગજું નથી, કે બતાડી શકાય એવી ચીજ નથી. તો આ બ્રહ્મ શું છે આપણે જાણવું છે, આટલી આવું છે. એ બ્રહ્મને આપણે ઓળખવો છે, જાણવો છે, ત્રણ દિવસમાં, બિફોર સન્ડે 1 o'clock, રવિવારે 1 વાગ્યા પહેલાં આપણે બ્રહ્મને જોઈને જવો છે નહીંથી, જે બ્રહ્મને બતાડવું મુશ્કેલ છે. ઋષિઓ હાર્યા, મુનિઓ હાર્યા, હાર્યા સંત મહંત, વેદ પુરાણો પારણ પામ્યા એવા ઈશ અનંત, હવે એને કેવી રીતે બતાવવું. દુનિયાના તમામ ધર્મોએ મજૂરી કરી છે બ્રહ્મને જોવા માટે, જે જેની તાકાત હતી તાકાતથી ઉડ્યા છે.